નમસ્કાર ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે કડવીબાઈની ઓનલાઈન ટીચિંગ ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયના પ્રકરણ નંબર છ ત્રિકોણના આજના ત્રીજા લેક્ચરમાં આપણે ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંતોનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ફરી એકવાર ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા યાદ કરી લઈએ બે ત્રિકોણ ત્યારે જ સમરૂપ હોય છે કે જ્યારે તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે કે એકરૂપ હોય અને તેની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ હોય તો જ અને તો જ તે બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય છે તો આજે આપણે આજે આપણી છ સંગતાથી ત્રણ અનુરૂપ ખૂણાઓની અને ત્રણ અનુરૂપ બાજુઓની સમપ્રમાણતાની તો તે છ સંગતતા પણ જો એકરૂપના હોય એટલે કે સમરૂપના હોય તો પણ આપણે બે ત્રિકોણ સમરૂપ સાબિત કરી શકીએ છીએ થોડીક શરતોના આધારે ચાલો તો આજે આપણે એ શરતોનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની એકરૂપતાની શરતોનો અભ્યાસ આપણે ધોરણ નવમાં કરી ચૂક્યા છીએ બાખુબા શરત ખુબાખુ શરત વગેરે આપણે ધોરણ નવમાં ભણી ચૂક્યા હવે આપણે સમરૂપતાની શરતો ભણવાની છે પહેલી શરત છે ખૂ 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 શરત એટલે કે ખૂણો 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 શરત જો બે ત્રિકોણમાં ખૂણાઓ સમાન હોય તો તેમની બાજુઓની જોડના ગુણોત્તર પણ સમાન થાય એટલે કે માત્ર આપણને જો ખૂણાઓ સમાન આપ્યા હોય અનુરૂપ ખૂણાઓ તો પણ તેની બાજુઓનો ગુણોત્તર સમાન જ થાય છે અથવા આપણે એમ પણ કહી શકીએ કે બાજુઓ સમપ્રમાણ છે આપણે બંને લખી શકીએ તો આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય એટલે કે ખુખુખું શરત મુજબ જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો આપણે અનુરૂપ બાજુઓની જોડ સમપ્રમાણ હોઈએ જ તેથી ખુખુખું શરત મુજબ આપેલા બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પી ક્યુઆર આપેલો છે તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એ પચાસ છે તો પી પણ પચાસ છે બી સાહીઠ અંશનો છે ખૂણો ક્યુ પણ સાહીઠ અંશનો છે ખૂણો સી સિત્તેર છે ખૂણો આર સિત્તેર છે તો અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન છે ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો એ ઇઝ ખૂણો પી છે ખૂણો બી ઇઝ ખૂણો ક્યુ છે અને ખૂણો સી ઇઝ ટુ ખૂણો આર છે તેથી તેની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ થશે એટલે કે AB બાજુ છેદમાં પી બાજુ બીસી બાજુ છેદમાં ક્યુ બાજુ અને એસી બાજુ છેદમાં પી બાજુ ત્રણેય ગુણોત્તર સમાન થશે તેથી અનુરૂપ ખૂણાઓ સમાન હોવાથી અનુરૂપ બાજુઓના માપ પણ સંપ્રમાણ બને એટલે કે એ અપોન પી ઇઝ ટુ બીસી અપોન ઇઝ ટુ એસી અપોન પીઆર બને છે તેથી ખુખુખું શરત મુજબ આપેલા બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો આ બધી શરતો આ લેક્ચરની સાથે તમારી નોટબુકમાં તમે નોંધ કરતા જશો તો તમને ઝડપથી યાદ રહી જશે આપણી બીજી શરત લઈએ ખુખુ શરત હવે આ ખોખું શરત છે એ ખરેખર ખુખુખું શરત પરથી જ આવેલી છે તેની પેટા શરત પણ આપણે કહી શકીએ કોઈ પણ બે ત્રિકોણમાં જો એક ત્રિકોણના બે ખૂણા સમાન બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન હોય હવે આપણે હમણાં આપણે ખૂખુખું શરત ભણ્યા અને એમાં આપણે લીધું હતું કે સિત્તેર સાઠ અને પચાસ તો બે ખૂણાઓ જો સમાન હોય તો ત્રીજો ખૂણો આપમેળે સમાન થાય જ કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો હોય છે હવે જો બે ખૂણા સમાન હશે તો ત્રીજો ખૂણો આપમેળે સમાન થશે જ એટલે આપણે ખુખુખું શરતની જગ્યાએ ખોખુ શરત પણ વાપરી શકીએ છીએ એટલે કે જો એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન હોય તો તે ત્રિકોણ સમૃપ ત્રિકોણ બનશે જ તો આ રીતે આપણી થઈ ખોખુ શરત એટલે કે સમૃદ્ધતાની આ શરતને આપણે ખોખુ શરત કહીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તે પછીની શરત ભણીએ બા 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 શરત વિદ્યાર્થી મિત્રો બાબાબા શરત આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યારે આપણે એકરૂપતા માટે એવું લખતા કે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ જો સમાન હોય અથવા એકરૂપ હોય તો બાબાબા શરત મુજબ આપેલા બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે પરંતુ અહીંયા બાજુ સમાન હોય તેવું જરૂરી નથી કારણ કે આપણે સમૃપતાની શરતો ભણીએ છીએ એટલે કે બાજુઓ સમાન ન હોય પરંતુ સમ પ્રમાણ હશે તો જ બાબાબા શરત મુજબ આપેલા બંને ત્રિકોણો સમરૂપ છે તેમ કહી શકાય જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણ હોય એટલે કે તેનું ગુણોત્તર સમાન હોય તો બાબાબા શરત મુજબ આપેલા બંને ત્રિકોણો સમરૂપ થશે કારણ કે જો બાજુઓ સમપ્રમાણ હશે તો તેના અનુરૂપ ખૂણા સમાન થશે જ એટલે કે માત્ર બાબાબા શરત મુજબ પણ જેમ આપણે ખુ શરત મુજબ અનુરૂપ બાજુઓ સંપ્રમાણ હતી તેમ બાબાબા શરત મુજબ અનુરૂપ ખૂણાઓ પણ સમાન થશે તો આપણે આ શરત એટલે કે બાબાબા શરત મુજબ જો અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય એટલે કે તેમનો ગુણોત્તર સમાન હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન થશે જ તેથી આ શરત મુજબ બે ત્રિકોણ સમરૂપ છે જ આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર આપેલું છે હવે અહીંયા આપણે નોટિસ કરીએ તો એબી બાજુ એક છે પીક્યુ બાજુ બે છે હવે એબી અપોન પીક્યુ લખીએ તો આન્સર મળશે વન અપોન ટુ હવે બીસી ઇઝ ઇક્વલ ટુ થ્રી છે અને ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ સિક્સ છે બીસી અપોન ક્યુઆર ઇઝ ઇક્વલ ટુ જો લખશો તો થ્રી અપોન સિક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ જ મળશે કારણ કે ત્રણ દુ છ હવે આપણે એસી બરાબર ચાર અને પીઆર બરાબર આઠ આપેલું છે તો ફરીથી આપણે ચાર અને આઠનો જો ભાગાકાર કરીએ એટલે કે એસી અપોન પીઆર લખીએ તો પણ આપણને જવાબ મળશે વન અપોન ટુ તેથી ત્રણેય ગુણોત્તર આપણને સમાન મળ્યા એક દ્વિતીય અંશ એટલે કે એ બી અપોન આ એ બી અપોન પી ક્યુ બીસી અપોન ક્યુઆર અને એસી અપોન પી આર આ ત્રણેય ગુણોત્તર આપણને સમાન મળ્યા એક દ્વિતીયાંશ એટલે કે એ બી અપોન પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ એસી અપોન પી આર સમાન મળે છે હવે જો એ મળે તો અનુરૂપ ખૂણાઓ સમાન હોઈએ જ ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો પી થશે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ થશે અને ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર થશે તો જો આ બધી શરતો ફિટ બેસતી હોય તો આપણા બંને ત્રિકોણ સમરૂપ હોઈએ જ તેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુ બાબાબા શરત મુજબ હવે આપણે શરત ભણીએ બાખુબા શરત હવે એકરૂપતામાં પણ આપણે બાખુબા શરત ભણ્યા છીએ અહીંયા બાખુબા શરત આપણે સમરૂપતા માટે લખીએ જો કોઈ ત્રિકોણનો એક ખૂણો વિદ્યાર્થી મિત્રો આ શરત ખાસ સમજવાની છે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણાને સમાન હોય એટલે કે કોઈ એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના કોઈ એક ખૂણાને સમાન હોય અને તે ખૂણાને જે અંતર્ગત બાજુ હોય તે સમ પ્રમાણ હોય તો જ તે બે ત્રિકોણ સમરૂપ કહેવાશે આપણે ઉદાહરણથી સમજીએ ધારો કે ખૂણો એ અને ખૂણો પી સમાન છે હવે ખૂણો એ જેની અંતર્ગત ખૂણો છે તે બાજુ છે એ બી અને એસી અને પી જેની અંતર્ગત ખૂણો છે તે બાજુ છે પી ક્યુ અને પીઆર તો જો એ બી અપોન પી ક્યુ અને એસી અપોન પી આર સમાન હોય તો જ તે બા ખૂબા બા ખૂબા શરત બનશે આપણે બીજું એક ઉદાહરણ લઈએ ધારો કે ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે તો ખૂણો બી જેની અંતર્ગત બાજુ છે તે એ બી એ પી ક્યુ સાથે સંપ્રમાણ હોવી જોઈએ એટલે કે એ બી અપોન પી ક્યુ અને બીસી અપોન ક્યુઆર તે સમ પ્રમાણ એટલે કે તેમનો ગુણોત્તર સમાન હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો કે અહીંયા જે ખૂણો છે તે અંતર્ગત જે એટલે કે જે ખૂણો જેને અંતર્ગત છે તે બાજુઓ સમ પ્રમાણ હોવી જોઈએ તો જ આપણે બા ખૂ બા શરત અપ્લાય કરી શકશું તો વિદ્યાર્થી મિત્રો બાખુબા શરતને આપણે ફરીથી ભણીએ કે જો ત્રિકોણનો કોઈ એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન છે એટલે કે ખૂણો એ ધારો કે પી સમાન હોય અને તે ખૂણા જેના અંતર્ગત ખૂણો છે એટલે કે જે બાજુઓની જોડ છે એ બી અપોન પી ક્યુ અને એસી અપોન પી આર જો ગુણોત્તર સમાન હોય તો જ બાખુબા શરત બનશે એટલે કે આ બા ખૂબ બા એવી રીતે બા આ રીતે બાખુબા શરત અપ્લાય કરી શકશું તો બાખુબા શરત મુજબ આપણે તે બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહી શકાય આપણે ઉદાહરણથી જ જોઈએ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી છે તો સમ પ્રમાણ બાજુ કઈ થવી જોઈએ આપણે હમણાં જ શીખ્યા એ બી આપોન પી ક્યુ એસી અપોન પી આર સામ પ્રમાણ હોવી જોઈએ હવે જો તે સામ પ્રમાણ હોય તો આપણે બાકીના ખૂણાઓ એટલે કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ સમાન જ થાય અને ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો આર પણ સમાન થાય જ તેથી બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર બને છે વિદ્યાર્થી મિત્રો આપણે જે આજે શરતો ભણીએ ખો ખુ શરત ખુ શરત બાબાબા શરત અને બાખુબા શરત આપ સૌએ હોમવર્કમાં લખવાની છે અને આપેલા ઉદાહરણ મુજબ કોઈ નવા ઉદાહરણ આપ જાતે બનાવીને પણ આ શરતો સાબિત કરી શકશો વિદ્યાર્થી મિત્રો આ શરતોના આધારે થોડા એક્ઝામ્પલ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું ત્યાં સુધીમાં આ બધી શરતો તમારે મોઢે કરવાની છે એટલે કે એકદમ કંઠસ્થ કરવાની છે અને તેને અપ્લાય કરતાં શીખવાનું છે તેથી આ વિડીયો લેક્ચરને ફરીથી જોતા રહી આ બધી શરતો આપની નોટબુકમાં સરસ મજાની નોંધ કરજો અને હોમવર્કમાં આ બધી શરતો પાકી કરવાની છે અને તેને ત્રિકોણમાં અપ્લાય કરતાં શીખવાનું પણ છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ જ શરતોના આધારે આપણે થોડા ઉદાહરણોનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ જ ચેપ્ટરના નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ